जहाँ तेरी ये नजर है मेरी जा मुझे खबर है, जहाँ तेरी ये नजर है मेरी जा मुझे खबर है, बचना सका कोई आए कितने, लंबे हैं मेरे हाथ कितने, देख किधर यार ध्यान किधर है, मेरी तरफ जो उठा है तन के कट के वही हाथ गिरा बदन से, मेरी तरफ जो उठा है तन के कट के वही हाथ गिरा बदन से, सामने आए किसका जिगर है, हाँ सामने आए किसका जिगर है, जहाँ तेरी ये नजर है मेरी जान मुझे खबर है। બ્લેકમેલ કરીને આ યુવતીને ભગાડવામાં આવી હતી તેનો આરોપ જે લાગ્યો છે, યુવતીએ ત્રણ વ્યક્તિ સામે અંગેની ફરિયાદ પણ નોંધાવી છે, તો યુવકે પ્રેમજાળમાં ફસાવી હોવાનો આક્ષેપ કરી રહી છે યુવતી, ત્યારે 31 માર્ચે યુવતીને આણંદથી ઉઠાવી હતી, યુવતીને નડિયાદમાં ગોંધી રાખ્યાનો પણ તેણે આરોપ કર્યો છે। ઉલ્લેખનીય છે કે લવ જિહાદનો જે આખો મામલો રહ્યો છે ત્યારે હવે આ યુવતી અંગેની ફરિયાદ નોંધાવી છે। દરિંદોએ મારી લાઈફ બરબાદ કરી છે, એવી જ રીતે કોઈ સમાજની છોકરીઓ સાથે આવું ના થાય એ માટે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ, અને આ સમાજમાં દાખલો બેસાડવા માટે છેલ્લા સુધી લડવું પડશે, તો હું એનો પ્રયત્ન કરીશ। જેવી રીતે મને આ ચાર લોકોએ બહુ ખરાબ રીતે ફસાવી છે, એવી જ રીતે કોઈ પણ યુવતી વિધર્મી યુવકોના પ્રેમજાળમાં કે મોજાળમાં ફસાવશો નહીં। અગર તમને કોઈ બ્લેકમેલ કરે છે તો નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો પોતાની ફેમિલીને જાણ કરો। યુવતીને ફોર્સ લેવે લલચાવીને એપીસી કલમ 366/67/366/353 પ્રમાણે આરોપીનું નામ છે તુફેલ મેમણ અને અન્ય ત્રણ મદદગારનું નામ ખુલેલું છે। હાલ તપાસ ચાલુ છે અને આરોપીને ધરપકડ માટે ચક્રો ગતિ પણ છે। આજે સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ઘનશ્યામ પટેલ। ઘનશ્યામ, જે આખી ઘટના રહી છે, યુવતી દ્વારા હવે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે, શું અપડેટ આગળના? એ ચોક્કસ વિધાતા જણાવી દઈશ કે આણંદની યુવતી એક વિધર્મી યુવકના પ્રેમજાળમાં ફસાઈ હતી, જોકે વિધર્મી યુવકે તેને પ્રેમજાળમાં ફસાવા માટે પ્રપંચ અપનાવ્યું હતું, અને તેના જે યુવતી છે તેના પિતાને અને તેના ભાઈને એમ કેમ પ્રકારે હેરાન કરી અને બદનામ કરી અને પોલીસના કંઈ સકંજામાં ભેરવવાની વાત કરી અને યુવતીને બળજબરીથી પોતાની તરફ કરી હતી। 31મી તારીખે યુવતીને એ યુવક બગાડી ગયો હતો, નડિયાદનો પોતાના બનાવીને ત્યાં ગોંધી રાખી હતી। જોકે યુવતીના પરિવારજનોને ખબર પડતા સ્થાનિક લોકો જે નડિયાદના છે તેમના મારફતે યુવતીનો કબજો મેળવ્યો હતો। યુવતી યુવકના ચુંગાલમાંથી છૂટ્યા બાદ સીધી આણંદ ટાઉન પોલીસ સ્ટેશને પહોંચી હતી અને ત્યાં ચાર વિરુદ્ધ ફરિયાદ કરી હતી। જોકે તાબડતોબ પોલીસે સહેજ પણ વિલંબ કર્યા વગર યુવકની જે દુકાન છે જ્યાં આગળથી જે આખા લવ જિહાદની શરૂઆત થઈ હતી તે દુકાનને પણ સીલ કર્યું છે અને યુવક અને તેના જે સાગરીકો છે તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી જી ઘનશ્યામ, આભાર માહિતી બદલ। તો હાલમાં આ વિધર્મી યુવક દ્વારા જે યુવતીને લલચાવી ફોસલાવીને જે ભગાડવામાં આવી હતી, લવ જિહાદનું જે આખું પ્રકરણ રહ્યું છે તેને જોતા હવે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તે આધારે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। આનંદ તુફેલ મેમન ભ્રષ્ટાચાર એપિસોડ નંબર 4 આનંદ ગાંવ કે 5 ચિત્ર તોડકી પે વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન વો કે પ્રમુખ ઇતને મહેરબાન ક્યું કિયા ઇનકા હાથ લવ જિહાદ મેં શામિલ હૈ? પ્રશ્નવાચક ચિહ્ન તારાંકન। અભી કુછ દિન પહેલે આનંદ ગાંવ કા તુફેલ મેમન ઓર તોડકી ને ગુજરાત મેમન કે નામ સે એક ટ્રસ્ટ રજિસ્ટર કિયા થા ઓર ઇસકા એજેન્ડા અબ જો રૂપિયે કા થા। તાજુબ કી બાત હૈ, મેમન કોલોની મેં રહેને વાલા જિસકે પાસ ના કોઈ ડિગ્રી ના કોઈ બહોત બડા કારોબાર, યે સંકા દૂર કરને કે લિયે મેને તુફેલ કો કોલ કિયા ઓર યે આદમી મુઝે સંકા સિલ લગા ઓર મેને ઇસકો વોર્નિંગ દિયા કે એસે ગલત કામ કરોગે તો મેં કરને નહીં દૂંગા, જિસકી ઓડિયો ક્લિપ મેને મેરી યુટ્યુબ ચેનલ પે રખા હૈ ઓર મેને ઇસકી છાનબિન કિયા ઓર ચાર જનો કે નામ મિલે, ઇલિયાસ મેમન, આસિફ મેમન, અંજુમ મેમન, ઇમરાન મેમન, ઇન લોગો કા કામ મેમન સંસ્થા ઓર માલદાર લોગો કો અપને આપ કો કરોડપતિ બતા કે સબકો ચુના લગાને કા હૈ। તુફેલ મેમન કુછ સાલ પહેલે નોન મુસ્લિમ
लड़की को भगा के लव जिहाद शादी मैरिज किया था, जिसकी पुलिस पर दर्ज हुए थी और ये जहां काम करता था वो दुकान भी सील कर दी गए थी और लड़की ने मददगारी में यही चार जनों का नाम दिया था। ये चंडाल चौकड़ी रात को मेमन कॉलोनी के पास पुलिया पे बैठकर नॉन मुस्लिम लड़कियां को प्रेम जाल में फंसाते हैं और इनको साथ देती है। इनके घर की महिलाएं जब मैंने तूफेल चंडाल चौकड़ी की पोल खोलना चालू किया तो तूफेल आग बबूला होकर मेमन समाज के अच्छे लोगों के पास मेरी अफवाह फैलाया कि मैंने आनंद की मेमन माँ बहनों को गाली गलौच किया है। जब समाज के सोशल वर्कर और कई सारे लोगों के कॉल आने पर सारी हकीकत और तूफेल से हुए बात की ऑडियो मैंने YouTube चैनल पे रखा है सुनने को बोला। जब किसी ने साथ नहीं दिया तो उनकी वाइफो और भाभी खानदानी बहू ओपन माउथ स्माइल आनंद के साइबर पुलिस में मेरी कंप्लेन करने पहुंचे। मेरे को इन सब के नाम पटे और जन्म पत्री मिल गए है। इसके बारे में दूसरा लेख लिखने वाला हूँ। अब ये लोग पुलिस में जाके हाथ में पोस्टर लिए फोटो शूट फैशन शो किया और ये फोटो सोशल मीडिया पे रखा तो किया। अब इन खानदानी बहू की इज्जत नहीं गए। अभी पिक्चर चालू हुआ है, मैं इन लोगों पे डिफेमेशन का केस करने वाला हूँ तो अब हो सकता है कि जामनगर में भी इन लोगों का ऐसा फैशन शो होगा। और मालूमात पे मालूम पड़ा कि तूफेल और तोड़की ने आगे लाखों रुपये डोनेशन जकात खैरात के रुपये से हॉस्पिटल चालू किया था और वो हॉस्पिटल में WMO की तरफ से 3 लाख रुपए मिले थे। बाद में हॉस्पिटल बंद करके पूरा सामान ये चंडाल चौकड़ी अपने पास रख लिया। ताजुब की बात है, पूरे वर्ल्ड में जकात खैरात के रुपए से मदद करने वाली वर्ल्ड मेमन ऑर्गेनाइजेशन के सुप्रीमो एहसान भाग को ये लोगों की जानकारी नहीं मिली, जबकि मैं जामनगर बैठे बैठे इन लोगों की जन्म पत्री निकाल लिया। वैसे भी WMO के कई सिटी चेयरमैन की जन्म कुंडली मैंने बनाया। ये संस्था जकात के रुपयों का दुरुपयोग करती है, वादे बड़े बड़े लेकिन सही हकदार को मदद नहीं मिलती। अभी चर्चा में है WMO धोराजी का मुस्ताक वाधरिया, जिसकी मैंने जन्म कुंडली बनाया है, जो देश विरोधी काम करता है और धोराजी में नागा बाबा मेमन बड़ी जमात में इसका नातिला को बगैर इलेक्शन के मेंबर छोटा नागा बाबा बनाया है, जो जलील बड़ा नागा बाबा हमीद बाल्म गोडील के तलवे चाटेगा। रमजान शरीफ में WMO की तरफ से धोराजी के गरीब लोगों को राशन नहीं, एक मेमन परिवार के घर पे 2 लाख रुपयों के लिए बैंक वालों ने कब्जा लेके सिल लगा दिया, जबकि और एक मेमन संस्था फंड ना होने के बावजूद 1 लाख रुपए तक की मदद करेगी। अगर सही माने में संस्था मदद करती तो किया लोगों को मामूली रकम के लिए बैंक में अपना मकान गिरवी रखना पड़ता और यही संस्था तूफेल और चंडाल चौकड़ी पे इतनी मेहरबान की। तूफेल ने अभी एक और रहमत नामक हॉस्पिटल और लेबोरेटरी चालू किया है। हमें जानकारी मिली है कि ये हॉस्पिटल में लव जिहाद के तौर पे मासूम बच्ची यू को फंसाने के बाद उनका एबोसिन गर्भपात किया जाता है और वह आने वाली गरीब लड़कियां औरतों का फोटो और वीडियो भी शूट किया जाता है। ये लोग की जन्म पत्री में बता रहा हूँ तो एहसान भाग को ऐसा इन लोगों में किया दिखा कि सबके साथ मजे से सेल्फी और फोटो खिंचवा रहे हैं। तूफेल और चंडाल चौकड़ी को और कोना कोना साथ देते हैं, ये बाबत की इंक्वायरी होनी चाहिए। ऐसा कल में देश की गुप्तचर एजेंसी और जवाबदार ऑफिसर को ईमेल करने वाला हूँ और सब समाज सेवी डोना आम जनता को रिक्वेस्ट करता हूँ ऊपर रखे इन 5 तूफेल और चंडाल चौकड़ी के को भी सिनका सिल भूमिका दिखे तो मुझे इटला दीजिए। आपका नाम गुप्त रखा जाएगा। अनिस कांगड़ा 800003478068 चीफ और सोशल वर्कर और भ्रष्टाचारी मेमन लोगों की जन्म कुंडली बनाने वाला जामनगर था। 27 अप्रैल 2023 फोल्डेड हैंड्स गुलाब ओपन माउथ स्माइल।